અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામના બે બાળકોએ દિવાસળીની સળીઓમાંથી જહાજ અને રિક્ષા બનાવી હતી હાલ દેશભરમાં કોરોનાનો આતંક ફેલાયો છે તેને લઈને સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતિ છે લોકડાઉનને લઈને વેપારીઓથી લઈને ધંધા રોજગાર પણ બંધ છે તેમજ શાળા કોલેજો પણ હાલ બંધ છે ત્યારે લોકો ઘરમાં રહીને જ સમય પસાર કરી રહ્યા છે લોકડાઉનને લઈને લોકો ઘરે રહીને અવનવી વસ્તુઓ બનાવીને સમય પસાર કરી રહ્યા છે અરવલ્લીના હિતેન્દ્રભાઈ રમણભાઈ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે ભિલોડા તાલુકામાં આવેલ લીલછા ગામના સામાન્ય પરિવાર એવા પંડ્યા કોકિલાબેન નીતિનભાઈના બે પુત્રો જેઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી ત્યારે આ લોકડાઉનનો સદઉપયોગ કરી આ બંને ભાઈઓ ભેગા મળીને બેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓ બનાવી છે આ બંને ભાઈ એવા મેહુલ અને જયદીપ એ દિવાશળીનું જહાજ અને સીઆનજી રિક્ષા બનાવી આગવી સ્કીલથી બનાવ્યું છે આ બંને કલાકૃતિઓમાં સાદા પૂઠા દિવાશળીની સડી અને કાગળનો ઉપયોગ કરી બનાવવામાં આવી છે આ બંને વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ બનાવીને પોતાના સમાજમાં પણ ગૌરવ વધાર્યું છે